મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. ગાંધીનગરના અડાલજમાં ગૌચરમાં ઊભું થયેલું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. ગૌચરમાં આવેલા કાચા પાકા 100 જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા. ગાંધીનગર જિલ્લા કલેક્ટરે 4,600 ચોરસ મીટર જમીન મુક્ત કરાવી. ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું. અમદાવાદના અડાલજ પાસે દબાણ હટાવવામાં આવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વર્ષો જૂના દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા. અડાલજમાં ગૌચરમાં ઊભા થયેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ. ગૌચરમાં આવેલા કાચા પાકા 100 જેટલા દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લા કલેક્ટરે 4,600 ચોરસ મીટર જમીન મુક્ત કરાવી. મહેસાણા હાઈવે પર કલોલ તરફથી આવતા દબાણોને દૂર કરવામાં આવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વર્ષો જૂના દબાણો છે તેને હટાવવામાં આવ્યા. તે દબાણોને દૂર કરવામાં આવ્યા. ગાંધીનગરના અડાલજમાં કાર્યવાહી. ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું છે. અનેક ગેરકાયદેસર દબાણો હતા. ગૌચરની જમીન પર જે દબાણ કરવામાં આવ્યા હતા તે હટાવવામાં આવ્યા છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઉજ્જવલ પાસેથી. ઉજ્જવલ, ગાંધીનગરના અડાલજ પાસે દબાણો હતા, ગૌચરની જમીન પર ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ, શું વિગતો? જી બિલકુલ, આપને જણાવી દઉં કે અડાલજ પાસેના ગ્રામ પંચાયતની જે ગૌચરની જમીન હતી તેની અંદર લગભગ 100 જેટલા દબાણો વર્ષો જૂના હતા. એની અંદર પાનના ગલ્લા, ચાની લારી, રેકડીઓ ઊભી થઈ ગઈ હતી. આ અમદાવાદ મહેસાણા જે કલોલ હાઈવે છે એ જમીન ઉપર દબાણો થવાથી ટ્રાફિક સમસ્યા થતી હતી. 100 જેટલા દબાણો અંદાજિત 4,600 ચોરસ મીટર સરકારની જમીન ઉપર થઈ ગયા હતા, જેને આજે ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે અને તેમની આખી ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વર્ષો જૂના જે દબાણો હતા તે હટાવી દેવાનો નિર્ણય કર્યો હતો. આજે આ તમામનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. જે રીતે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે તે રીતે ગૌચરની જમીન ઉપર વર્ષો જૂના દબાણોની સંખ્યા વધી રહી છે. એના ભાગરૂપે ગાંધીનગર જિલ્લાની અંદર જે દબાણો હતા તે અત્યારે હાલ દૂર કરવાની કાર્યવાહી કરી છે અને આ જમીન દબાણોથી મુક્ત કરાવીને જે તે જિલ્લા ગ્રામ પંચાયતને સુપ્રત કરી છે. અને આ કારણથી હવે આસપાસના વિસ્તારોમાં પણ ટ્રાફિક સમસ્યાનું પણ નિરાકરણ આવશે અને વર્ષો જૂના દબાણો દૂર થવાથી ગૌચરની જમીન પણ ખુલ્લી રહેશે. જી ચોક્કસ, આભાર જાણકારી આપવા બદલ.